राजू फ्रेंड हूँ त्रिवेदी कविता घरशाला बुनियादी शिक्षण विभाग की यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज हूँ तमने धोरण बे में अंग्रेजी विषय में गुजराती अर्थनी सामे अंग्रेजी उच्चार लखो ए तमने आज करीश। तो विद्यार्थी मित्रों आ पहला तमे स्पेलिंग उच्चार अने अर्थ ए भणी गया छो, एमांथी ज आ बधा स्पेलिंग छे ए तमने गुजराती अर्थ तो आपेलो छे, एनी सामे तमारे अंग्रेजी उच्चार लखवानो छे। तो सौथी पहेलू छे केन, तो ए गुजराती अर्थ छे, एनी सामे तमारे अंग्रेजी उच्चार लखवानो छे। तो केन नुं आवशे केन। त्यार पछी छे गुंदर, तो ए गुजराती अर्थ छे, एने आपणे અંગ્રેજીમાં કહેશું ગમ। હવે આ ગમ છે એ અંગ્રેજી ઉચ્ચાર છે। ત્યાર પછી છે પાઉં, તો પાઉં છે એ ગુજરાતી અર્થ છે, એની સામે તમારે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે। તો પાઉંનું થશે બન, બન એટલે પાઉં। તો આ છે એ અંગ્રેજી ઉચ્ચાર છે। ત્યાર પછી છે પીપ, તો પીપ છે એ ગુજરાતી અર્થ છે, એનો અંગ્રેજી ઉચ્ચાર થશે કેગ, કેગ એટલે પીપ। એ તમારે ગુજરાતી અર્થ આપેલો છે, એની સામે તમે અંગ્રેજી ઉચ્ચાર લખ્યો। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા જ જે ગુજરાતી અર્થ છે એની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે અને પાકા પણ કરવાના છે। અત્યારે જે તમને બોલાવું છું એ સાથે સાથે તમારે બોલતું પણ જવાનું છે। ત્યાર પછી છે મધમાખી, તો એ ગુજરાતી અર્થ છે, એની સામે આપણે લખશું અંગ્રેજી ઉચ્ચાર બી એટલે મધમાખી। આ ગુજરાતી અર્થ છે અને આ અંગ્રેજી ઉચ્ચાર છે। ત્યાર પછી છે ટાંક, તો એ ગુજરાતી અર્થ છે, એની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખશું નીબ, નીબ એટલે ટાંક। ત્યાર પછી વટાણા, તો વટાણા એટલે પીસ, તો આ પીસ છે એ અંગ્રેજી ઉચ્ચાર છે। ત્યાર પછી પોતું, તો એને આપણે અંગ્રેજી ઉચ્ચારમાં લખશું મોપ। ત્યાર પછી ઘુવડ, તો ઘુવડનું અંગ્રેજી ઉચ્ચાર થશે આઉલ। ત્યાર પછી મકાઈ, તો એનું થશે કોર્ન। ત્યાર પછી તવી, તો એનો અંગ્રેજી ઉચ્ચાર થશે પેન। ત્યાર પછી ઝાડુ, તો એનો અંગ્રેજી ઉચ્ચાર થશે વેબ। ત્યાર પછી ઢાંકણું, તો એનો અંગ્રેજી ઉચ્ચાર લીડ। ઢાંકણા તો તમે ઘણા બધા પ્રકારના ઘરમાં જોયા હોય ને, તો એને આપણે અંગ્રેજી ઉચ્ચારમાં લીડ કહેશું। ત્યાર પછી બંધ, એનો અંગ્રેજી ઉચ્ચાર છે ડેમ। ગુજરાતી અહીંયા અર્થ આપેલો છે લાકડું, તો એનો અંગ્રેજી ઉચ્ચાર થશે લોગ। આપણે યુનિટ 38 કે જેમાં અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે અને આપણે ગુજરાતી અર્થ લખવાના છે, તો આ અગાઉ આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ ભણી જ ગયા છીએ, પણ તમને સરસ રીતે ઉચ્ચાર અને અર્થ યાદ રહે એ માટે આપણે યુનિટ 38માં અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એની સામે આપણે ગુજરાતી અર્થ લખશું। તો સૌથી પહેલા છે રોડ, તો રોડ એટલે સળિયો। ત્યાર પછી છે કોર્ન, કોર્ન એટલે મકાઈ। ત્યાર પછી છે પેન, પેન એટલે તવી। જો ગુજરાતી અર્થ આપણે લખવાના છે, અંગ્રેજી ઉચ્ચાર છે એ અહીં આપેલા છે। ત્યાર પછી છે વેબ, તો વેબ એટલે ઝાડુ। ત્યાર પછી લીડ, લીડ એટલે ઢાંકણું। ત્યાર પછી ડેમ,
डेम छे ए अंग्रेजी उच्चार छे, एनी सामे आपणे गुजराती अर्थ लखवानो छे। डेम एटले बंध। त्यार पछी छे लोग। लोग एटले लाकडू। लाकडू छे ए घणी बधी जग्याए आपणने ખુરશી ટેબલ આ બધું બનાવવામાં છે લાકડું આપણને ઉપયોગી થાય છે। ત્યાર પછી છે ગમ। તો ગમનો ગુજરાતી અર્થ થશે ગુંદર। ત્યાર પછી છે બન। તો બનનો ગુજરાતી અર્થ થશે પાઉં। ત્યાર પછી બી। બી એટલે મધમાખી। ત્યાર પછી છે નીબ। નીબ એટલે ટાંક। ત્યાર પછી કેગ। કેગ એટલે પીપ। ત્યાર પછી છે પીસ। પીસ એટલે વટાણા। ત્યાર પછી મોપ। મોપ એટલે પોતું। ત્યાર પછી છે આઉલ। આઉલ એટલે ગુવડ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું યુનિટ નંબર 39। આ યુનિટમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે એની સામે આપણે સ્પેલિંગ લખશું। તો સૌથી પહેલા છે કેન। તો આપણે સ્પેલિંગ બોલશું સી એ એન। આપણે સ્પેલિંગને રિપીટ કરશું એટલે કે પુનરાવર્તન કરશું। તો કેન એટલે સી એ એન, કેન એટલે કેન। ત્યાર પછીનો સ્પેલિંગ છે નીબ। હવે આપણે એનો સ્પેલિંગ બોલશું એન આઈ બી। નીબ એટલે ટાંક। ત્યાર પછી આઉલ। તો સૌ પ્રથમ આપણે એનો સ્પેલિંગ બોલશું ઓ ડબલ્યુ એલ। આઉલ એટલે ઘુવડ। હવે આપણે એ સ્પેલિંગને રિપીટ કરશું ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ। ત્યાર પછીનો સ્પેલિંગ છે મોપ। તો સૌ પ્રથમ આપણે સ્પેલિંગ બોલશું એમ ઓ પી, મોપ એટલે પોતું। આપણે રિપીટ કરશું એમ ઓ પી, મોપ એટલે પોતું। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સાથે સાથે બોલવાનું છે અને લખતું પણ જવાનું છે, એટલે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ તમને સરસ રીતે પાકા થઈ જાય। ત્યાર પછીનો સ્પેલિંગ છે પીસ। અહીંયા અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે અને એની સામે સ્પેલિંગ છે પી ઈ એ એસ। પીસ એટલે વટાણા। આપણે સ્પેલિંગને રિપીટ કરશું પી ઈ એ એસ, પીસ એટલે વટાણા। ત્યાર પછીનો સ્પેલિંગ છે કેગ। એનો અંગ્રેજી ઉચ્ચાર થશે કેગ, એનો અર્થ થશે ગુજરાતી કેગ એટલે પીપ। તો આપણે સૌ પ્રથમ સ્પેલિંગ બોલશું કે ઈ જી, કેગ એટલે પીપ। આપણે તેને રિપીટ કરશું કે ઈ જી, કેગ એટલે પીપ। હવે ત્યાર પછીનો સ્પેલિંગ છે રોડ। રોડ એટલે સળિયો। તો આપણે સ્પેલિંગ બોલશું પહેલાં આર ઓ ડી, રોડ એટલે સળિયો। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, દરેક અંગ્રેજી ઉચ્ચાર છે, આપણે સાથે સાથે એના ગુજરાતી અર્થ પણ લેતા જશું। તો આપણે આ સ્પેલિંગને રિપીટ કરશું આર ઓ ડી, રોડ એટલે સળિયો। ત્યાર પછી છે લીડ। એનો સ્પેલિંગ છે એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। હવે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ તમારે તમારી રફ નોટમાં પણ લખવાનું છે અને તમારી પાકી નોટમાં પણ લખવાનું છે। આપણે સ્પેલિંગને રિપીટ કરશું એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। હવે ત્યાર પછીનો સ્પેલિંગ છે ડેમ। અહીંયા સ્પેલિંગ આપેલો છે અને અહીંયા અંગ્રેજી
ઉચ્ચાર આપેલો છે એનો અર્થ થશે ડેમ એટલે બંધ. તો આપણે સ્પેલિંગ બોલશું સૌથી પહેલા ડી એ એમ, ડેમ એટલે બંધ. ત્યાર પછી છે બી, અહીંયા સ્પેલિંગ છે અને આ તેનો અંગ્રેજી ઉચ્ચાર છે, એનો ગુજરાતી અર્થ થશે બી એટલે મધમાખી. તો આપણે સ્પેલિંગ જોઈએ સૌ પ્રથમ. બી ડબલ ઈ, બી એટલે મધમાખી. આપણે એને રિપીટ કરશું, બી ડબલ ઈ, બી એટલે મધમાખી. ત્યાર પછીનો સ્પેલિંગ છે પેન, પી એ એન, પેન એટલે તવી. આપણે આ સ્પેલિંગને રિપીટ કરશું, પી એ એન, પેન એટલે તવી. ત્યાર પછીનો સ્પેલિંગ છે ગમ, ગમ એટલે ગુંદર. આપણે તેનો સ્પેલિંગ જોશું, જી યુ એમ, ગમ એટલે ગુંદર. આપણે આનો આ સ્પેલિંગ છે એ ફરીથી બોલશું, જી યુ એમ, ગમ એટલે ગુંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંગ્રેજી ઉચ્ચાર આપેલા હતા અને એની સામે આપણે સ્પેલિંગ લખ્યા. તમારે પણ તમારી રફ નોટમાં અને તમારી ફેર નોટમાં સ્પેલિંગ અને ઉચ્ચાર એ લખવાના રહેશે.